હેલો ફ્રેન્ડ, જાગૃતિ કુક હાઉસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ફરસાણવાળાના જેવા જ ખૂબ જ ખાટ્ટા મીઠા ટેસ્ટમાં પાત્રા બનાવીને તૈયાર કરવાના છે, જે ગુજરાતીઓનું ફેમસ ફરસાણ છે. તેના માટે મેં અળવીના પાન લીધા છે, જે આ રીતના મોટી સાઈઝના આવે છે. તેને મેં સાફ પાણીથી ધોઈને કપડાથી લૂછીને કોરા કરી લીધા છે. પાના આપણે આ રીતની, જે લાલ કલરની નસ આવે છે આ રીતની, તે જ પાના આપણે યુઝ કરવાના છે, જે બનાવવાથી અને ખાવાથી ગળામાં બિલકુલ પણ ખંજવાળ નથી આવતી. તો હવે આ પાનાને આપણે બધી નસો કાઢી લેવાની છે. જે આ રીતની મોટી મોટી નસો હોય તેને ચાકુની મદદથી આ રીતે આપણે કાપી લઈશું. તેવી જ રીતે બધા પાના તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો, હવે મેં બધા જ પાનાની નસો કાઢી લીધી છે. તો હવે આ પાના માટે આપણે બેસનનો ઘોળ તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં એક વાસણ લીધું છે. હવે તેમાં આપણે બેસન એડ કરવાનું છે. બેસન આપણે જેટલા પાના હોય તે રીતે એડ કરવાનું છે. તો આ વસ્તુમાં બેસનનો થોડો વધારે પડતો ઉપયોગ થાય છે. તો મેં તેના માટે 300 થી 350 ગ્રામ જેટલું બેસન એડ કર્યું છે 250 ગ્રામ પત્તામાં. હવે તેમાં થોડી હળદર, 1 થી 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું, તમારે જેટલા તીખા બનાવવા હોય તે પ્રમાણે મરચું એડ કરી શકો છો, ટેસ્ટ અનુસાર મીઠું. હવે થોડો આપણે અજમો લઈને આ રીતે મસરીને એડ કરવાનો છે. હવે આપણા પાત્રા સોફ્ટ બને એટલા માટે ચપટી જેટલા મીઠા સોડા એડ કરવાના છે, વધારે એડ નથી કરવાના. 1 ચમચ જેટલા વ્હાઈટ તલ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ. હવે આ પાત્રામાં આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવાનો છે. તો તેના માટે ગોળ અને આંબલીનું મેં પાણી બનાવીને તૈયાર કર્યું છે. તમે આમાં લીંબુ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તમારે જો બજાર જેવા જ બનાવવા હોય તો તેમાં ગોળ અને આંબલીનો જ યુઝ કરવો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. જો તમારે આમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવું હોય તો કરી શકો છો. હવે આમાં આપણે પાણી એડ કરીને એક જાડું ખીરું તૈયાર કરવાનું છે, વધારે પતલું બિલકુલ પણ નથી કરવાનું. પાણીને આપણે થોડું થોડું એડ કરતા જઈને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે. બિલકુલ આ રીતનું જાડું જ રાખવાનું છે. પાન લઈ લઈશું અને આ રીતે તેને ઊંધું રાખી દેવાનું છે. હવે તેના ઉપર આપણે બેસનનું આ રીતે જે બેટર છે તેને લગાવી દેવાનું છે. વધારે જાડું પણ નથી રાખવાનું ને વધારે પાતળું પણ નહીં. હવે આવી જ રીતે આપણે 3 થી 4 પત્તાની લેયર કરીને તૈયાર કરી દેવાનો છે રોલ. તો હવે આ રીતે આપણે સાઈડની કિનારીઓમાંથી વાળી દઈશું, જેથી તમારું બેસન બહાર ના નીકળી જાય. હવે તેના ઉપર પણ આપણે સાઈડમાં થોડું આ રીતે બેસન લગાવી દેવાનું છે. હવે આ રીતે આપણે ફોલ્ડ કરીને એક ટાઈટ રોલ બનાવીને તૈયાર કરવાનો છે. જે આ રીતે લાસ્ટનો ભાગ છે તેને આપણે અંદર ફોલ્ડ કરી દઈશું, બિલકુલ આવી જ રીતે. અને તેના પર પણ આપણે થોડો લોટ લગાવી લઈશું અને રોલને આ રીતે આપણે ચીપકાવી દેવાનો છે. તો આવી જ રીતે આપણે બધા રોલ બનાવીને તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણા 3 રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ રોલને આપણે બાફવા મૂકવાના છે. તો તેના માટે મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો તેને ચેક કરી લઈએ. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે અને પ્લેટ ઉપર મેં થોડું તેલ લગાવીને પ્લેટને ચીકણી કરી લીધી છે. હવે આ રીતે આપણે રોલને મૂકી દેવાના છે. હવે આ પાત્રાને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી ચડવા દેવાના છે મીડિયમ આંચ પર. તો 20 થી 25 મિનિટ પછી ચાલો તેને ચેક કરી લઈએ. તો જોઈ શકો છો તેનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે. તો હવે આને આપણે કઈ રીતે ચેક કરવા, તો આ રીતે આપણે ચાકુનો ઉપયોગ કરીશું. ચાકુને આ રીતે આપણે વચ્ચે નાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ બિલકુલ સાફ નીકળે છે, તેનો મતલબ છે આપણા પાત્રા ચડી ગયા છે. તો હવે તેને નીકાળીને આપણે તેને 15 થી 20 મિનિટ સુધી ઠંડા થવા દઈશું, પછી તેનું કટિંગ કરીશું. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ને આપણા પાત્રા ખૂબ જ ઠંડા થઈ ગયા છે. તો હવે તેનું કટિંગ કરી લઈએ. તો તેના માટે આ રીતે ધારવાળા ચાકુનો યુઝ કરવાનો છે.
કટિંગ તમારે જેટલી સાઈઝના ટુકડા રાખવા હોય તે પ્રમાણે કરી શકો છો. મેં મીડિયમ સાઈઝના જ રાખ્યા છે. તો આવી જ રીતે આપણે બધા પાત્રાનું કટિંગ કરી લઈશું. તો હવે કટિંગ થઈ ગયા છે તો તેનો આપણે વઘાર કરવાનો છે. તો તેના માટે મેં આ રીતની એક પેન રાખી દીધી છે. હવે તેમાં આપણે તેલ એડ કરવાનું છે. તમારે જેટલા પાત્ર હોય તે પ્રમાણે તેલ એડ કરવું. હવે તેને ગરમ થવા દેવાનું છે. હવે તેલ ગરમ થઈ જાય પછી એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે અને રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ ફૂટી ગયા પછી તેમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ, એકથી બે નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, આ બિલકુલ પણ તીખા નથી, હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ, ચપટી જેટલી હળદર અને છેલ્લે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હળદર એડ કરવાથી પાત્રાનો કલર એકદમ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે. સાથે તમે આમાં આમલી અને ગોળનો પલ્પ એડ કરવા માગતા હોય તો કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આમાં પાત્રાને એડ કરી દઈશું. હવે આ રીતે આપણે એક એક કરીને મૂકી દઈશું. તમારે બધા એક સાથે મૂકવા હોય તો પણ મૂકી શકો છો. હવે એક બે મિનિટ પછી આપણે પાત્રાને પલટાવી દેવાના છે. તો તમે કઢાઈને ઉપર નીચે કરીને પણ પલટાવી શકો છો. વઘારમાં થોડું પાણી એડ કરવાથી જે પાત્રામાં વઘારનો ટેસ્ટ છે તે અંદર સુધી જઈ શકે છે. હવે આ પાત્રાને આપણે 2-3 મિનિટ ગરમ થવા દઈશું. હવે છેલ્લે આપણે કોથમીર એડ કરી દેવાની છે. તો પાત્રા આપણા તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વ કરીએ. તો તૈયાર છે આપણા ફરસાણવાળાના જેવા ખાટા મીઠા ટેસ્ટમાં પાત્રા, જે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયા છે. તો તમે આ પાત્રાને ગરમ ગરમ ચા સાથે કે કઢીની ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.